આવો ભાવ જીવને ક્યારે આવે કે વગર ગુરુ કૃપા એ ન થઈ શકે? કીધું, એ પૂછે, આપને ગુરુ કોણ છે? તો એ કે, મારા 24 ગુરુ છે. દીક્ષા ગુરુ તો એક હોય, શિક્ષા ગુરુ ઘણા હોય. કે પૃથ્વીને મેં મારો ગુરુ માન્યો, પૃથ્વી સે મેને સીખા કમ ખા ઓર ગમ ખા. કમ ખાને વાલા વ્યક્તિ નિરોગી રહેતા હૈ ઓર ગમ ખાને વાલે વ્યક્તિ કા મન સ્વસ્થ રહેતા હૈ. એટલે પૃથ્વીથી સહનશીલતા શીખી, આકાશથી વ્યાપકતા શીખી કે તે સર્વત્ર છે પણ એને કોઈનો સંગ નથી. જલથી પવિત્રતા શીખી, અગ્નિથી તેજસ્વીતા શીખી, ચંદ્રથી ક્ષમતા શીખી, વાયુથી સંતુષ્ટતા શીખી. કબૂતરને ગુરુ માન્યો કે એ આસક્તિના લીધે બંધાઈ જાય છે. અજગરને જોયું કે એ કંઈ ચાકરી કરતો નથી, કોઈ પ્રવૃત્તિ કરતો નથી, જે પ્રકૃતિના આધારથી ભગવદ ઈચ્છાથી જે એને રૂખું સૂકું મળી જાય એમાં એ નિર્વાહ કરે છે. સમુદ્ર ને પોતાનો ગુરુ માન્યો કે સમુદ્ર જેમ અગાધ છે, બહાર ભલે કેટલી તરંગ દેખાતી હોય પણ અંદર બહુ ગંભીરતા છે, એક અગાધત્વ છે, ગંભીરતા છે. એટલે સમાજમાં આપણે રહીએ, પ્રસન્ન મુદ્રામાં રહીએ, લેકિન એક પ્રકારનું ચિંતન કે મારું લક્ષ્ય શું છે, મારું કર્તવ્ય શું છે, મેં કોણ હું, એક પ્રકારનું આત્મમંથન ચાલતા રહેવું જોઈએ. ભ્રમર જેમ બધામાંથી રસ લઈ લે છે, એનાથી મેં ગુણ શીખ્યો. વૈશ્યાથી વૈશ્યાને પોતાના ગુરુ બનાવ્યા. પારધીને, હિરણને, કુમારિકાને, બાલક જે નિર્દોષ છે, કોઈની વાતનું એને ખોટું નથી લાગતું. એક તીર બનાવવા વાળો એને પોતાનો ગુરુ બનાવ્યો. મકડી, ભમરી, સર્પ, આ પ્રકારથી જેના પાસેથી જે ઉત્તમ વસ્તુ લાગી એ આ દત્ત ભગવાને ગ્રહણ કરી એને ગુરુ રૂપમાં સ્વીકાર્યા. તો આ યદુ મહારાજ અને દત્ત ભગવાનનું જે ચરિત્ર હતું, ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવને સંભળાવી રહ્યા છે. ધ્યાન યોગનું વર્ણન કર્યું, અષ્ટાદશ સિદ્ધિનું ભગવાને વર્ણન કર્યું. ભગવાન કહે છે, પણ આ સિદ્ધિઓમાં આવવા વાળો વ્યક્તિ, એમાં આસક્તિ રાખવા વાળો વ્યક્તિ મને ક્યારે પ્રાપ્ત નથી કરી શકતો. ખૂબ સુંદર જ્ઞાનોપદેશ આપ્યો અને હવે એમને આજ્ઞા આપી કે આપ બદ્રિકાશ્રમ જાઓ. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, આપ કહો છો બદ્રિકાશ્રમ જાઉં, જેવી આપની આજ્ઞા, પણ મારી એક અંતિમ ઈચ્છા, એક અંતિમ એક જિજ્ઞાસા, આપ એનું સમાધાન કરો. આપના પોતાના સ્વરૂપ બલથી આ અવતાર કાલમાં આપે પોતાની કૃપાથી, સામર્થ્યથી જીવનો ઉદ્ધાર કર્યો, જીવનું કલ્યાણ કર્યું. હવે આપ જ્યારે પોતાના સુધામ પધારી જશો ત્યારે કલયુગમાં જીવનો ઉદ્ધાર કઈ રીતે થશે? એના માટે કયું શ્રેષ્ઠ સાધન છે? અને ત્યારે ભગવાન પોતાનો સમસ્ત તેજ પુંજ શિવ ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થયો અને શ્રીમદ ભાગવત રૂપથી પ્રગટ થયું અને કહ્યું કે ઉધો, કલયુગમાં જે જીવ આ ભાગવત ભગવાનનો, શ્રીમદ ભાગવતનો આશ્રય લેશે એ જીવનું કલ્યાણ થઈ જશે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા, ભગવાન બધા યદુકુલને લઈને પ્રભાસ ક્ષેત્ર ગયા, ત્યાં દાન પુણ્ય કર્યું. પછી આ યદુકુમારો મદિરાનું સેવન કર્યું, સ્વરૂપ વિસ્મૃતિ થઈ અને એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. અને ઓલી જે વનસ્પતિ હતી એરકા નામક, ઈ વનસ્પતિ તેજ ધારદાર પત્ર એનાથી એકબીજાને મારવા લાગ્યા. અને આ રીતે ભગવાને યદુકુલનો સંહાર કર્યો. પુષ્ટિ ભક્તિ પરંપરા અનુસાર આ જે ભગવાનની જે તિરોહિત જે લીલા છે, તિરોધાનની જે લીલા છે, એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવતું નથી. તો આ રીતે ભગવાન 125 વર્ષ, 11 વર્ષ 52 દિવસની બ્રજની લીલા કરી, 14 વર્ષ મથરાની અને 100 વર્ષ બ્રજલીલા કરીને ભક્તોને સનાથ કર્યા. આવો, ઇસી કે સાથ યહીં પે હમ એકાદશ સ્કંધ કો વિશ્રામ દેતે હૈ ઓર 12વે સ્કંધ મેં પ્રવેશ કરે. શ્રી ભાગવત ભગવાન કી જય. 12મો સ્કંધ એટલે આશ્રય લીલા. Thank you.
તેર અધ્યાય પાંચ પ્રકારના આશ્રયની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. કૃષ્ણ આશ્રય, ભાગવત આશ્રય, ભક્ત આશ્રય, નામ આશ્રય અને ગુરુ આશ્રય. જેનો જેવો આશ્રય એની રક્ષા કરે છે. આશ્રય લીલાનું વર્ણન અહીંયા કર્યું છે. બારમા સ્કંદના પ્રારંભમાં કલયુગની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું અને જ્યારે કલયુગ પોતાના અંતિમ ચરણમાં પહોંચશે, ચોથા ચરણમાં, ત્યારે પૃથ્વીનો ભાર હલકો કરવા માટે, દુષ્ટ રાજાઓને દંડ આપવા માટે ભગવાન કલ્કી રૂપ ધારણ કરશે એ અવતારનું વર્ણન કર્યું શ્રી શુકદેવજીએ. કલયુગનું વર્ણન કરતા એક ખૂબ સુંદર પ્રસિદ્ધ એક કથા આવે છે. જ્યારે ભગવાન પોતાની લીલા સમેટવાના હતા એ સમયે પાંડવોને બોલાવ્યા અને કહ્યું કે હવે થોડાક સમય પછી કલયુગ આવશે, તમે સાવધાન રહેજો. કઈ પણ વિચિત્ર દ્રશ્ય દેખાય મને આવીને કહેજો. અને એક દિવસની વાત છે, યુધિષ્ઠિરજી આમ ક્યાંક પધારી રહ્યા હતા, ખૂબ એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક હાથી, એની બે સૂંઢ, અને એ બે સૂંઢમાંથી એક સૂંઢમાંથી તો પોતાનું જલનું જે પાત્ર છે એમાંથી પોતે જલ પી રહ્યો છે અને બીજી સૂંઢથી પક્ષીઓનું જે પાત્ર છે જલનું ભરેલું એમાંથી એ જલ પી રહ્યો છે. બહુ વિચિત્ર લાગ્યું. ભગવાનને આવીને પૂછ્યું કે પ્રભુ આનો શું સ્વરૂપ છે, આ શું ભાવ આનો? કહે છે કે આ કલયુગનું સ્વરૂપ છે કે કલયુગમાં મોટા મોટા પદાધિકારીઓ, મોટે બડે બડે પદવી પે બેઠે હુએ લોગ વો એસે હી હોંગે, ખુદ કે હક્કા ભી ખાયેંગે ઓર દૂસરે કે હક્કા ભી ખાયેંગે. કે આ કલયુગ આવશે ને ત્યારે આવા જીવો પ્રગટ થશે. પોતાના હકનું તો લે, જે પદ જે સત્તા મળી હોય એનો દુરુપયોગ કરે અને બીજાનું શોષણ કરે. બીજા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. એક પંખી જોયો અને એ પંખીના પાંખમાંથી વેદોના મંત્ર પ્રગટ થઈ રહ્યા હતા અને એની ચોંચમાં માંસનો એક ટુકડો હતો. બહુ વિચિત્ર લાગ્યું. ભગવાનને પૂછ્યું, પ્રભુ કહે છે કે આ કલયુગનો સ્વરૂપ છે, કલયુગ મેં જો બડે ચતુર જ્યાદા પઢે લિખે લોગ, ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો, અને એ પોતાનું જ્ઞાન, પોતાની શક્તિ એનો દુરુપયોગ કરીને પ્રજાનું શોષણ કરશે. પોતાની ચતુરાઈ, પોતાની બુદ્ધિ દ્વારા પ્રજા કો ચૂસેંગે. એ બડે વિદ્યાધર લોગ કે કલયુગ મેં એસે જીવ પ્રગટ હોંગે. તીસરે ને એક બડા વિચિત્ર દ્રશ્ય દેખા. એક ગાય પોતાના વાછરડાને ચાંટતી હતી ને વાલ કરતા કરતા એટલું વાલ કર્યું કે એમાંથી રક્ત પ્રવાહિત થવા લાગ્યું, નહીં રક્તને ગાય ચાંટવા લાગી. બહુ વિચિત્ર લાગ્યું. પ્રભુને પૂછ્યું, પ્રભુ આનું શું રહસ્ય છે? ભગવાન કહે છે કે આ કલયુગના બધા માતા પિતા આવા થશે, બસ પોતાના દીકરાને એટલો વાલ આપશે, વાલ આપશે પણ સારા સંસ્કાર એને નહીં આપે. એક થી એક વસ્તુ એને લાવી આપશે, મોંઘામાં મોંઘું, મોંઘામાં મોંઘી સ્કૂલમાં એડમિશન કરાવો, અચ્છે સે અચ્છે બ્રાન્ડેડ કપડે, આ એટલું બધું એનું આપશે પણ એને સારા સંસ્કાર નહીં આપે. અને સાચા અર્થમાં એ માતા પિતા એ બાળકોને બગાડવા વાળા, એનું અહિત કરવા વાળા એ માતા પિતા કલયુગમાં આવા જ માતા પિતા થશે. ચોથા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. સાત કુવા જોયા. એ સાત કુવામાંથી છ કુવામાં છલોછલ પાણી ભરેલું, સાતમું હાવ ખાલી. પ્રભુને પૂછ્યું, ભગવાન કહે છે કે આ કલયુગનું સ્વરૂપ છે, કલયુગમાં જેની પાસે હશે એની પાસે અગાધ સંપત્તિ હશે અને નહીં હોય તો એને એક સમયનું ભોજન પણ નહીં મળે. આ કલયુગ આવો આવશે. પાંચમા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. એક પર્વતથી મોટી શિલા પડી રહી હતી અને એ મોટું પથ્થર શિલા મોટા મોટા વૃક્ષોને નષ્ટ કરતા જ્યાં નીચે આવે છે. બધા મોટા મોટા વૃક્ષો નષ્ટ થઈ ગયા પણ એક નાનકડા તણખલા ઉપર આવીને એ શિલા ઉભી રહી ગઈ. પ્રભુને પૂછ્યું કે પ્રભુ આનું શું રહસ્ય? ભગવાન કહે છે કે એ જે શિલા એ કલયુગનું સ્વરૂપ છે અને એ કલયુગ બધું નષ્ટ કરી દેશે પણ જેને મારા નામનો આશ્રય છે આ કલયુગ એનું કંઈ નહીં બગાડી શકે. જિસકો મેરે નામ કા આશ્રય હૈ યે કલયુગ ઉસકા કુછ નહીં બિગાડ સકતા. ઓર એસે આશ્રય કરને વાલે તો ભક્ત હી કહેતે હૈ કલયુગ સબ યુગતે અધિકાઈ, કલયુગ સબ યુગતે અધિકાઈ, જા યુગ મે શિવલ્લભ પ્રગટે સેવા રીત દિખાઈ, કલયુગ સબ યુગતે અધિકાઈ.
સુંદર કલયુગનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. આગળ પ્રલયની ચર્ચા કરી, નિત્ય નૈમિતિક પ્રાકૃતિક અને આત્યધિક પ્રલયની ચર્ચા શ્રી સુખદેવજી કરે છે. અને હવે શ્રી સુખદેવજી કહી રહ્યા છે, પરીક્ષિત તક્ષકનો આવવાનો સમય થઈ ગયો છે અને હું જોઉં છું કે હવે તું નિર્વિઘ્ન થઈ ગયો છે, તારું મન તારી બુદ્ધિ બધું ભગવાનમાં લાગી ગયું છે. પરીક્ષિત રાજાને આશીર્વાદ આપતા સુખદેવજી મહારાજ પરીક્ષિતજી સુખદેવજીને વંદન કરે છે, દંડવત પ્રણામ કરે છે, અભિવાદન કરે છે. અને હવે સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કર્યું બીજા પરીક્ષિતને શોધવા માટે. और अब एक आसन पर नेत्र को बंद करके जितनी भी लीलाएं श्री सुखदेव जी के द्वारा सुनी, उन लीलाओं का मन ही मन अवगाहन करते हुए इन्हें वागोड़ता मन इतलू प्रसन्न छे कि क्यारे ही तक्षक आव्यू दंड शाप्यू ए परीक्षित राजा ने खबर पण न पड़ी. देवगण पुष्प वृष्टि करवा लाग्या, जय जय घोष थवा लाग्यो. क्या भागवत ना फल ना लीधे, सुखदेव जी नी कृपा ना लीधे एक श्रापित जीव समर्पित थई गयो, परीक्षित जी महाराज नो उद्धार थयो, मोक्ष थयो. बोलिए श्री परीक्षित जी महाराज की जय. श्री सुखदेव जी महाराज की जय. की सात दिवस जेमने मड़ी गया, ए सात दिवस मा गुरु ना सानिध्य मा आवीने એમના દ્વારા કહેલા વચનામૃતોનું શ્રવણ કરીને એમને ચિત્ત, એમનું મન, બુદ્ધિ બધું ભગવાનમાં સમર્પિત થઈ ગયું, દ્રઢ આશ્રય સિદ્ધ થઈ ગયો. સાત દિવસ Krishna Pad Malyo Sat Divas Ma Shri Krishna Pad Malyo Jaya Shri Purushottam અભિરામ સખી રે આંબો રૂપી જય શ્રી પુરુષ અભિરામ સખી રે આંબો રોપાઈ ગયો છે તો દર વર્ષે આનું ફળ મળશે. ઈ પાકું
કારણ કે હાંભો રોપાઈ ગયો, બરોબર કે નહીં? આ ફલદ તો આપણે લઈએ છીએ આંબાનો. પ્રકરણ 43 સાચા અર્થમાં સીઝન આવી હો આંબાની. એવો 7 દિવસ આ આંબાનો પાન કર્યું. બોલો આંબો, એમાં તો છિલકા ફેંકવાના, ગુંઠલી ફેંકવાની, આમાં તો કઈ ફેંકવાનું નથી, બધું લેવાનું. ભાગવત ભગવાન કી જય. કેવો આંબો ગમે ને? ગમે કે નહીં? ઠાકોરજીને એ જ વિનંતી કરું કે અહીંયા આ મોરબીમાં વર્ષો વર્ષ આવી સીઝન આવતી રહે આંબાની, એ સીઝન ચલતી રહે. હા,
અને એનો આનંદ આપણે બધા લેતા રહીએ. એ એકલા એકલા નહીં હો, મારી સાથે. હા પાછા સુતજી કહે છે, શૌનક આદિ ઋષિઓને એ કથાનો હવે વિશ્રામ કરવા જઈ રહ્યા છે કે આ ભાગવત એનું શ્રવણ કરવાથી પ્રક્ષિપ્ત રાજાનો 7 દિવસમાં ઉદ્ધાર થયો. શ્રી મહાપ્રભુજી બતાવ્યું સુબોધનીજી અંતર્ગત કે આ પ્રક્ષિપ્ત રાજાનું અલૌકિક અગ્નિથી દેહ એનું તપેલું હતું, કારણ કે ગર્ભમાં ભગવાને એની રક્ષા કરી હતી ને. એટલે કે જેનું દેહ અલૌકિક અગ્નિથી તપેલું હતું તો લૌકિક અગ્નિ એને બાળી ન શકે, એટલે આ ઋષિનો શ્રાપ નિમિત્ત થયો છે. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો પછી જન્મેજયે જે સર્પ યજ્ઞ કર્યો, સર્પયોનિ નષ્ટ થવા લાગી. પછી બૃહસ્પતિએ સમજાવ્યું, યજ્ઞ બંધ કરાવ્યું, અને પછી માર્કંડે મુનિએ ભગવાનના દર્શન કરીને, બાલકૃષ્ણના દર્શન કરીને ચિરંજીવ થયા એ કથાનું વર્ણન કર્યું. ને હવે સુતજી પણ કથાને વિશ્રામ આપવા માટે જઈ રહ્યા છે. 12મો સ્કંદ અહીંયા વિશ્રામ થવા જઈ રહ્યો છે, વિરામ થવા જઈ રહ્યો છે. ત્યાં 12મા સ્કંદના અંતમાં ભાગવતની અનુક્રમણિકા, જેને ભાગવતની હુંડી કહેવાય, એટલે આખી સૂચિ બતાવી, 1લા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી એનું વર્ણન કરવામાં આવ્યું. કે ભાઈ પ્રથમ સ્કંદમાં શૌનકાદિઓ પૂછેલા 6 પ્રશ્ન, વ્યાસજીના જન્મની કથા, નારદજીના પૂર્વજન્મની કથા, મહાભારતનું વર્ણન, કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પરીક્ષિત જન્મની કથા, પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિત કલયુગનો સંવાદ અને સુખદેવજીના આગમનની કથા આપણે પ્રથમ સ્કંદમાં શ્રવણ કર્યું. 2મા સ્કંદમાં શ્રી સુખદેવજી ઉપદેશ પ્રારંભ કર્યો, વિરાટ સ્વરૂપનું વર્ણન, 4શ્લોકી ભાગવત, બ્રહ્માજીનું પ્રાગટ્ય, આ કથા આપણે શ્રવણ કરી. 3મા સ્કંદમાં વિદુરજીનું ચરિત્ર, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, વરાહજન્મની કથા, હિરણ્યાક્ષનો ઉદ્ધાર, કપિલ ગીતાનું આપણે શ્રવણ કર્યું. 4થ સ્કંદ